છે ધોરણ 8 વિષય ગણિત એમાં યુનિટ નંબર છે 11 જે માપન બરાબર એમાં આપણે સ્વાધ્યાય છે 11.2 એમાં આપણે 10મા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ બરાબર 9 દાખલા આપણે થઈ ગયા છે હવે તમે પહેલા બધા પોતાનું પાઠ્યપુસ્તક ખોલો એમાં સ્વાધ્યાય 11.2 એમાં દાખલા નંબર 10 તેમાં 10મા દાખલામાં આપણને એવું કીધું છે કે પહેલા તો તમને એક આકૃતિ આપેલી છે જો આ રીતે તમને એક આકૃતિ આપેલી છે આ રીતે તમને કોઈ આકૃતિ આપેલી છે એમાં આ ભાગ ને આ ભાગ બે કેવા છે સરખા છે અહીંથી અહીંયા સુધીનું અંતર આપણી પાસે કેટલું છે તો કે 15 મીટર અહીંયા પણ અંતર છે સરખું 15 મીટર નીચેનું અંતર પણ આપણને કેટલું આપેલું છે તો કે 15 મીટર બરાબર એટલે આ ભાગનું અંતર 15 મીટર છે આટલા ભાગનું અંતર 15 મીટર બરાબર તો હવે જો હું આમાં થોડું એડ કરું છું અને આખાનું અંતર છે ને આપણને એટલું આપેલું છે જો અહીંથી અહીંયા સુધીનું અંતર આપણને કેટલું આપેલું છે 30 મીટર આપેલું છે તો જો અહીંથી હું બે ભાગ કરી દઉં એટલે ઉપર આપણે ત્રિકોણ બની જશે અહીંથી એટલું અંતર આપણે 15 મીટર છે તો અહીંથી એટલું અંતર કેટલું છે 15 મીટર જ હોય કારણ કે જો કુલ અંતર આપણને કેટલું આપેલું છે 30 મીટર આપેલું છે તો એમાંથી હું 15 મીટર બાદ કરી દઉં 30માંથી તો આપણને એટલું અંતર કેટલાનું મળે તો કે અહીંથી એટલું અંતર કેટલાનું મળશે 15 મીટરનું મળશે વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યારબાદ આપણે આને નામ આપી દઈએ એ બી આ સી અહીંથી ડી અહીંયા શું છે ઈ અને અહીંયા આપણે કોઈ એક નામ આપી દઈએ કે ઓ નામ આપી દઈએ બરાબર હવે જુઓ તમે કે અહીંથી એટલું અંતર પણ કેટલાનું થશે 15 મીટરનું થશે અહીંયા 15 મીટર આ 15 મીટર એટલે આખું ચોરસ જે છે આપણને નીચે મળે છે એ કેટલાનું થશે 15 મીટરનું થઈ ગયું છે ચારે ચાર બાજુ 15 મીટરની હવે જુઓ તમે અહીંથી છે ને વચ્ચેથી બે ભાગ પડી ગયો એટલે મને ઉપરનો ત્રિકોણ નીચેનો ત્રિકોણ બે મળી જશે અને એક આપણે આ ત્રિકોણ હવે આપણે જુઓ કે રકમ શું કહેવા માંગે છે એક પંચકોણ આકારનો બગીચો છે કેટલી બાજુ છે 1 2 3 4 ને 5 પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલા છે આપણને આકૃતિ પર દર્શાવેલી છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે આપણે જ્યોતિ અને કવિતા અલગ અલગ રીતે વિભાજન કરે છે હવે આપણે છે ને આપણી રીતે કરીએ છીએ જોઈએ બરાબર આપણે એટલું ડિવાઇડ કર્યું છે એમાંથી બરાબર આપણે શું કરશું એમાંથી વિદ્યાર્થી મિત્રો તો કે પહેલાં આપણે શું કરશું જો આપણે પહેલાં ત્રિકોણના નામ આપી દઈએ જો આ ઉપરનો જે ત્રિકોણ છે ને ઉપરનો જે ત્રિકોણ એને આપણે એ કહી દઈએ બરાબર એટલે આ ત્રિકોણ આપણને બની ગયું હવે જે આ ત્રિકોણ બને છે ને બી અહીંયા શું છે ઈ છે બરાબર બી ઈ અને સી ઉપર કેટલા છે એ અને અહીં કેટલા છે ડી વ્યવસ્થિત તમને દેખાય ને વચ્ચે કેટલા છે ઓ બરાબર તો કે અહીંયા આપણે પાયો બનતો હોય બરાબર અને અહીંયા શું છે બી ઈ અને ઓ ઈ પણ એક ત્રિકોણ બની જાય છે એને આપણે નામ આપી દઈએ સ્મોલ બી અને અહીંયા જે ત્રિકોણ બને છે એને કેપિટલ સોરી સ્મોલ સી એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ આ ત્રીજો ત્રિકોણ આ ત્રણેય ત્રિકોણનો હું પહેલાં ક્ષેત્રફળ મેળવી લઉં અને ત્રણેયનો હું શું કરું સરવાળો કરી દઉં એટલે આપણે કુલ ક્ષેત્રફળ મળી જશે કે નહીં તો આપણે જો અહીંયા શું કરશું જો પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે અહીંયા શું છે પાયો છે કારણ કે ખૂણો જો અહીંયા રચે છે આપણે કાટખૂણ ખૂણો એટલે આ પાયો થશે ઉપરનો શું થશે વેધ બરાબર તો આપણે શું લખશું કે ત્રિકોણ એનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ બરાબર હજો 1/2 આમનો પાયો એ ત્રિકોણ માટે પાયો શું થશે તો કે બી ઈ થશે એને ગુણ્યા પાયો અને વેધ કયો થશે એ અને ઓ બરાબર 1/2 આમનો હજો પાયો બીસી આપણે કેટલું અંતર આપેલું છે 15 સેન્ટીમીટર છે 15 મીટર
एने गुणिया ए ओ अंतर केटलू है तो पंदर मीटर से पंदर मीटर बराबर। हवे आपणे जो अहीं शुं करशुं तो के अहीं केटला आवशे एकना छेदमां बी आमना एने गुणिया पंदर गुणिया पंदर एटले केटला थशे बसो ने पच्चीस मीटर थी जशे एनो पण वर्ग थी जशे कारण के पंदर गुणिया पंदर एटले बसो पच्चीस मीटर गुणिया मीटर एटले मीटरनो वर्ग। आ बसो पच्चीस ने आपणे बे वडे भांगीए तो केटलो आंसर आवशे अगियार पॉइंट सॉरी एक सौ बार पॉइंट पांच मीटर नो वर्ग थशे એટલે આપણને એ ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો કે એકસો ને બાર પોઈન્ટ પાંચ મળ્યું। ત્યારબાદ ત્રિકોણ બીનું ક્ષેત્રફળ મળશે, ત્રિકોણ બીનું ક્ષેત્રફળ એ રીતના મળશે કારણ કે અહીંયા જો આ શું છે અહીંયા આપણે ખૂણો બને છે, જોવા તમે કાટકોણ ખૂણો જ્યાં બનતો હોય ત્યાં જ આપણે વેધ અને પાયો લઈ શકીએ, અહીંયા કાટખૂણો ખૂણો નથી બનતો, અહીંયા પણ કાટખૂણો નથી બનતો, અહીંયા જ આપણે ખાલી કાટખૂણો ખૂણો બને છે બી પાસે સ્મોલ બી જે ત્રિકોણ આપણને આપેલો છે તેમાં એમાં આપણે શું કરશું એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ એકના છેદમાં બી આમના। પાયો જો આપણે અહીંયા લઈ પાયો આપણે બી સીને લઈ શકાય પરંતુ બીજા કોને લઈ શકાય તો કે બી ઈને પણ પાયો લઈ શકાય, પાયો આપણે આને લઈએ તો આને વેધ લેવાનું, આને જો પાયો લઈએ તો આને શું લેવાનું વેધ, આપણે શું કરશું બી સીને પાયો લઈએ અને એના પરનો વેધ આપણે શું લઈશું બી અને ઈ એકના છેદમાં બી આમના। આ પણ જો પંદર સેન્ટીમીટર સોરી પંદર મીટર છે, આ પણ કેટલું છે પંદર મીટર એટલે પંદર ગુણ્યા કેટલા આવશે પંદર જ આવશે, પંદર ગુણ્યા પંદર એટલે કેટલા આવશે બસો ને પચીસ મીટરનો વર્ગ, ના છેદમાં બે તો છે ત્યાં આમના બસો પચીસ ને બે વડે ભાગીએ એટલે એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ બરાબર। ત્યારબાદ આપણે ક્ષેત્રફળ શેનું મેળવવાનું છે તો કે સીન સીનું ક્ષેત્રફળ બરાબર શું થશે, આ સી આકાર છે એનું ક્ષેત્રફળ અહીંયા જો આપણે ખૂણો બને છે બરાબર, ખૂણો ડી છે ને જ્યાં ત્યાં આપણે કાટખૂણ ખૂણો બને છે, બાકી અહીંયા કાટખૂણ ખૂણો નથી બનતો અને અહીંયા પણ કાટખૂણો બનતો નથી, તો આપણે અહીંયા શું કરશું સી ડીને પાયો લઈ શકાય અથવા એને વેધ લઈ શકાય, આને ડી અને ઈને પાયો લઈ શકાય અથવા તો શું લઈ શકાય વેધ, આને પાયો અહીં તો નીચેનાને વેધ લેવાનું, નીચેનાને પાયો તો ઉપર શું છે ઈ અને ડીને વેધ લેવાનું બરાબર। આપણે શું કરશું એકના છેદમાં બે ગુણ્યા પાયો શું લેશું સી અને ડી એને ગુણ્યા વેધ કેટલો લેશું ઈ અને ડી ઓકે, એકના છેદમાં બે આમના અહીંયા પણ અંતર કેટલું છે સી થી ડી સુધીનું પંદર અને ઈ થી ડી સુધીનું અંતર પણ કેટલું છે પંદર ગુણ્યા પંદર, એટલે એકના છેદમાં બે આમના પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ ના બરાબર કેટલા આવશે તો કે એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ જ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને જો ત્રણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ આપણને કેટલા મળેલા છે સેમ જ મળેલા છે, તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો ત્રણેય ત્રિકોણનો શું થશે સરવાળો થશે, તો કે જો અહીં લખશું પંચકોણ પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર એકસો બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ પ્લસ એકસો બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ પ્લસ એકસો બાર પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ બરાબર, આપણે ત્રણેયનો સરવાળો કરશું એટલે આપણને કેટલા મળશે ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ મળશે, એટલે આખું કુલ પંચકોણ જે છે આકૃતિ એનું આપણે ક્ષેત્રફળ કેટલું મળશે તો કે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ મળશે, એટલે આમ લખી શકાય કે આમ પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો વર્ગ ઓકે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછીનો બીજો દાખલો આપણે શું છે અગિયારમો દાખલો એ તમને હું આમને સમજાવી દઉં એ તમને જો આવડી જશે, કારણ કે આપણે જો એમાં આકૃતિ છે ને અગિયારમા દાખલામાં એમાં આ રીતની કંઈક આપેલી છે, જો આ રીતે આપણને આકૃતિ આપેલી છે બરાબર, એમાં છે નાનો અંશ બીજો ચોરસ તમને આપેલો છે જો બરાબર,
હવે આપણે છે ને આને એ બી સી અને ડી નામ આપી દઈએ, બરાબર? હવે જો આમાં ખાસ સમજો, તમને આમ નામ સમજાઈ જ જશે. પહેલાં આપણને જો આ રીતના આપેલા છે આકૃતિ, તમારી બુકમાં તમે જોવો એટલે આકૃતિ તમારી બુકમાં આપેલી જ છે. અહીંથી અહીંયા સુધીનું અંતર આપણને કેટલું આપેલું છે? 24 સેન્ટીમીટર. પછી સીથી ડી અંતર કેટલું આપણને આપેલું છે અહીંથી અહીંયા સુધી? તો કે 28 સેન્ટીમીટર. ત્યારબાદ અંદરનું આપણને આપેલું છે કે 16 સેન્ટીમીટર, બરાબર? અને ઊભું એક માપ આપેલું છે તમને કે 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર આપેલું છે, બરાબર? હવે તમને એમાં જો અહીંયા એ નામ આપેલું છે, અહીંયા ડી નામ આપેલું છે, અહીંયા આપણને બી નામ આપેલું છે અને અહીંયા આપણને સી નામ આપેલું છે. આ રીતની તમારી બુકમાં આકૃતિ આપેલી જ છે, બરાબર? હવે આપણે શું કરવાનું છે આમાં? કેમ કે આપણને એમ કીધું છે કે દરેક ભાગનું આપણે શું મેળવવાનું છે? કે ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે જુઓ, આપણે હું પેલા એમાં રકમ વાંચું. આકૃતિમાં બતાવેલા ફોટો ફ્રેમની બહારની ધારનું માપ, બહારની ધારનું માપ એટલે કે 24 × 12 = 24 × 28, અને અંદરની ધારનું માપ 16 × 16 × 20. હવે જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ, જે ફ્રેમના ચારે ટુકડા છે એ બી સી અને ડી, એની જાડાઈ સમાન છે, જો એની જાડાઈ કેવી છે તો કે સમાન છે, તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આપણે ખાલી જો આ અંદરનો છોરસ છે એનું નથી મેળવવાનું, શેનું મેળવવાનું છે? તો કે એ બી સી અને ડી. પણ તમે જોવા જઈએ તો તમને આકાર કેવો દેખાય છે? જો હું એ લઉં છું, પહેલાં એ ટુકડો છે ને એ લઉં છું, જો અહીંથી અહીંયા જો આ આકૃતિ અમે આગળ ભણી ગયા. સમલંબ ચતુષ્કોણ જેવી આકૃતિ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? કેવી છે? સમલંબ ચતુષ્કોણ જેવી તમને દેખાય છે, બરાબર? તો આપણે પહેલાં શું કરશું? આનું સમલંબ ચતુષ્કોણ મેળવું છું, ત્યારબાદ આનું, ત્યારબાદ આનું, ત્યારબાદ આનું. એનું અને સીનું આપણે સમલંબ ચતુષ્કોણ સમાન મળશે. જો કઈ રીતના? તો કે આપણે જો પહેલાં શું કરશું? આખું કેટલાનું છે? સીથી ડી સુધીનું અંતર 28 સેન્ટીમીટર છે. હવે જો અહીંથી તે અહીંયા સુધીનું અંતર આપણને 20 સેન્ટીમીટર અંતર આપેલું છે, તો આપણે શું કરશું? 28માંથી 20 એટલું બાદ કરી દઉં તો આટલા ભાગનું ને આટલા ભાગનું સેન્ટીમીટર મને મળી જાય. બાકી તો 28 - 20 સેન્ટીમીટર કરી દો, આખું આપણને 28 આપેલું છે, એમાંથી મારે ખાલી 20 સેન્ટીમીટર બાદ કરવાનું છે, તો તે મને એટલા ભાગનું સેન્ટીમીટર મળે વધારે. એના સિવાય હું કેટલા લખીશ? 2, કારણ કે આપણે એક ટુકડો અહીંયા છે અને એક ટુકડો અહીંયા છે. 28માંથી હું 20 બાદ કરું એટલે કેટલા આવશે? 8, ના છેદમાં 2, એટલે 4 આપણને મળશે, બરાબર? જો અહીંયા એટલું અંતર 4 હશે અને એટલું અંતર કેટલું હશે? 4. 4 ને 4 કેટલા થઈ જાય? 8, બરાબર? એટલે એક ભાગનું આપણને કેટલું મળશે? તો કે 4. હવે તેવી જ રીતના અહીંયા જુઓ, તો કે આ આખું આપણને કેટલું આપેલું છે? 24 આપેલું છે, એમાંથી આપણે 16 કેટલું કરવાનું છે? બાદ કરવાનું છે. આખું આપણને 24 આપેલું છે, એમાંથી અંદરનો ટુકડો 16નો છે, એ આપણે બાદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો શું થશે? 24 - 16 ના છેદમાં કેટલા આવશે? 2, કારણ કે એક ટુકડો અહીંયા અને એક ટુકડો અહીંયા, બરાબર? 24માંથી હું 16 બાદ કરું તો કેટલા વચ્ચે મારી પાસે વિદ્યાર્થી મિત્રો? તો કે 8 વચ્ચે. તો કે 8 ના છેદમાં કેટલા આવશે? 2, બરાબર વિદ્યાર્થી મિત્રો? 8 ના છેદમાં 2 એટલે કેટલા આવશે આપણી પાસે? 4 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે જો આનું અંતર પણ આપણને 4 મળી જશે, સમજાણું? એટલે આપણું અહીં શું થઈ ગયું? આ બે આ સમલંબ ચતુષ્કોણ મેં તમને દર્શાવ્યું છે, સમલંબ ચતુષ્કોણ છે, બરાબર? એમાં જો વચ્ચેની ઊંચાઈ આપણે કીધી છે, બે સમાંતર બાજુ કઈ થાય છે? એક ઉપરની સાઈડ અને એક આ નીચેની સાઈડ. બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર આપણને કેટલું મળશે? અહીંયા 4 મળશે, અહીંયા 4 મળશે, આ 4 અને આ 4 મળશે. અને સમાંતર બાજુ વચ્ચેનું અંતર 4 મળશે અને ઉપરનું સમાંતર બાજુ કઈ છે? 16. નીચે કઈ થશે? 24. તો આપણે એનું સૂત્ર મૂકી દઈશું એટલે આપણને મળી જશે એના ઉપરથી. તો કે જો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? 1/2 સમાંતર
समांतर बाजू ओनो सरवाळो और बने समांतर बाजू कई है तो कि 24 और 16 एने गुणी बे समांतर बाजू वच्चे लंब अंतर बे समांतर बाजू ओ वच्चे लंब अंतर जो पहला आप ए माटे जो आ शू समलंब चतुष्कोण ए माटे जोईए आपणे बराबर ए माटे आपणे हूँ तमने गणी दू एक ना छेदमां बे आम नाम एने गुणिया समांतर बाजू वच्चेनो सरवाळो तो शू थशे ए माटे समांतर बाजूओनो सरवाळो तो कई समांतर बाजू छे एक तो आ 16 वाळी ने एक तो आ 24 वाळी એટલે 16 પ્લસ 24 એને ગુણી બે સમાંતર બાજુઓનો વચ્ચેનો સરવાળો બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર તો આપણે કેટલું મળ્યું તો આપણે હમણાં બાદ કર્યું એટલે 4 મળેલું છે બધા વિદ્યાર્થી મિત્રો હવે જો અહીં દે એકના છેદમાં બે આમના એને ગુણ્યા 16 વત્તા 24 જેને 4 10 ની શૂન્ય વધી પડશે 1 2 ને 1 3 3 ને 1 4 એને ગુણ્યા કેટલા આવશે તો કે 4 અત્યારમાં હવે આપણે કંઈ જો ભાગ ઉડે છે તમારે તે વિચારીને કયો મને એકના છેદમાં બે એને ગુણ્યા 40 એને ગુણ્યા 4 તમારા વિદ્યાર્થી મિત્રો જો વિચારો ભાગ ઉડે છે તો કે હા અહીંયા આપણે 40ના બે ભાગ પાડીએ 20 ગુણ્યા 2 એટલે બે કેન્સલ થશે એટલે શું હોય છે 20 ગુણ્યા 4 બરાબર વિદ્યાર્થી મિત્રો 20 ગુણ્યા 4 સાથે ગુણાકાર કરીએ એટલે આપણને કેટલા મળશે 4 ગુણે 8 એટલે 80 મળશે આપણને 80 સેન્ટીમીટરનો વર્ગ કારણ કે આપણે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે આ શેનું મળશે આપણે એનું ક્ષેત્રફળ મેળવ્યું આ રીતના આપણે સીનું મેળવવાનું સોરી સીનું તો આમ ખબર પડી જશે કારણ કે જો એ અને સી બંને કેવા છે સરખા અને બી અને ડી પણ કેવા છે સરખા અને એનું જે આપણને મળ્યું 80 સેન્ટીમીટરનો વર્ગ મળ્યા છે આપણને વિદ્યાર્થી મિત્રો તો સીનું પણ કેટલું મળશે 80 સેન્ટીમીટરનો વર્ગ જ મળશે બરાબર એટલે સીનું ને એનું બંને લખી નાખો હવે આપણે શેનું મેળવવાનું ખાલી બીનું જ મેળવવાનું થશે બીનું જે મળી જાય એ આપણે જો બી અને ડી બંને સમાન છે એટલે બીનું મેળવીને આપણે એના ઉપરથી આપણે શેનું લખી શકીએ બીનું લખી શકીએ તો આ રીતના તમારો દાખલો થઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ